नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय में आपनों हार्दिक स्वागत है। आज आपने HKG में गुजराती वर्ण परिचय में पाना नंबर 8 पर जोईशू। चलो बधा पोतपोतानी वर्ण परिचय खोलसे, पेन्सिल अने चेकरबर साथ लईने बेसवानुं छे। चलो अगौ आपणे सादो कक्को जोयो, आजे आपणे कावाळो कक्को जोईशुं। बराबर, तो जोईए पहला तो तमने शू आपेलू छे। अहींया आ लखेलू छे, तो के आ कई रीते लखेलू छे? तो अहींया जो संधि छूटी पाड़ेली छे, क वत्ता आ बराबर का। बराबर, पछी ख वत्ता आ बराबर खा। एवी रीते शू आप्युं छे? तो के अहींया पहला चित्र आप्युं छे, शेनू छे? आगनुं चित्र। नीचे शू लखेलू छे? आग। त्यार पछी का उपरथी क्या क्या शब्द बने? तो आपणे नीचे बतायवा छे, गाय, फानस, माळा, हराक। बराबर, तमारे पण आ शब्द वाँचवाना छे। त्यार पछीनुं जोईए, अक्षर वाँचो अने लखो। तमने अहींया पहेला कावाळो कक्को आपेलो छे, तेनी नीचे ડોટવાળો કક્કો આપ્યો છે, તે પહેલાં તમારે ઘૂંટવાનો છે, ત્યાર પછી અહીંયા નીચે લખવાનો છે। હું તમને એકવાર લખાવું છું, પછી બીજી વાર તમારે જાતે લખવાનો છે। પહેલાં લખીશું કા, ત્યાર પછી ખની નીચે જ લખીશું ખા, પછી લખીશું ગા, ત્યાર પછી આવશે ઘા, ત્યાર પછી આવશે ચા, ત્યાર પછી આવશે છા, ત્યાર પછી આવશે ઝા, ત્યાર પછી આવશે ઝા, ત્યાર પછી તેની નીચે આવશે ટા, પછી આવશે ઠા, ત્યાર પછી આવશે ડા। બરાબર, આવી રીતે લખું। ત્યાર પછી હવે જોઈએ શું આવશે, તો કે ઢા। એક લીટી મૂકીને લખવાનું છે, બરાબર, ઢા। ત્યાર પછી આવશે ણા, ત્યાર પછી આવશે તા, ત્યાર પછી આવશે થા, થા પછી શું આવશે, દા, દા પછી શું આવશે, ધા। બરાબર, ધ પછી શું આવે, ન, તો નને કાનો ના, પછી આવશે પ, પને કાનો પા, ત્યાર પછી આવશે હા। ત્યાર પછી આવશે બા, બને કાનો બા। બોલીને લખવાનો છે, ત્યાર પછી આવશે ભા। બરાબર, મેં તમને અહીંયા લખાવ્યા છે, હજી એક નીચે લીટી એક નીચે છે, તે અહીંયા બાકી રહી છે, એમાં તમારે લખવાનું છે। બરાબર, આ કાની નીચેની એક લીટી બાકી છે, એમાં પણ કા, ખા, ગા, ઘા, ચા, છા, ચા એવી રીતે લખવાનું છે। ત્યાર પછી અહીંયા એક લીટી બાકી રહેશે, એમાં પણ લખવાનું આવશે। ચલો, ભા, ભા પછી શું આવશે, માં, તો અહીંયાથી લખીએ આપણે માં। ત્યાર પછી આવશે યા, ત્યાર પછી આવશે રા, ત્યાર પછી આવશે લા, ત્યાર પછી આવશે વા, ત્યારબાદ આવશે મીંડાવાળો શ, શને કાનો શા, ફાટી શ આવશે, શું આવશે, શા, ત્યાર પછી આવશે સા, સસલાનો સ, શને કાનો સા, ત્યાર પછી આવશે હ, હા। બરાબર, ત્યારબાદ આવશે અળા। બરાબર, અડા સુધી જ આપણને આપેલું છે, અહીંયા જે નીચે એક લીટી બાકી રહે છે તેમાં તમારે લખવાનું રહેશે। ત્યાર પછી જોઈએ પાના નંબર 9 ઉપર। બરાબર, શું આપ્યું છે, તો કે ચિત્ર ઓળખી ખાના પૂરો। ચાલો જોઈએ, આ શેનું ચિત્ર છે, તો કે કબાટનું। આ શેનું ચિત્ર છે, તો કે કપાસનું। આપણે ઘરે રૂ હોય છે ને,
तो एरू छे बराबर सुरू क्या थाय तो के कपास पर बराबर सेनू चित्र छे कपासनू तो हवे अहीं आपणे आपेला छे जो वाँचो पेला क बाट कपास बराबर एक क आपणे आपेलो छे आगळ आपणे जोई गया तो हवे शुं करवानुं तो अहीं कबाटनुं चित्र आपेलुं छे तो तेनी नीचे ज कबाट लखवानुं तो के क लखेलो छे अहीं आपणे लखीशुं बाट बराबर आ कपाट लखाई गयुं त्यार पछी हवे कपास लखवुं छे क लखेलो छे नीचेनो जे पास छे त्यां अहीं आपणे लखीशुं कपास बराबर आवी रीते लखाणुं त्यार पछीनुं बीजुं जोईए शेनुं चित्र आप्युं छे चलो बटाका અને આ શેનું ચિત્ર છે વટાણા બરાબર તો પહેલાં આપણે અહીંયા બટાકાનું ચિત્ર આપ્યું છે ટા આપણને આપેલો છે બરાબર તો શું લખીશું અહીંયાથી લખીશું બ હવે વાંચતા આવડે આપણને બટા શું અક્ષર ઘટે છે કા તો અહીંયા લખી નાખશું બટાકા બરાબર ચાલો બટાકા લખાઈ ગયું ચલો હવે વટાણા લખવું છે તો કઈ રીતે લખશું ટા આપણને આપેલો છે તો અહીંયા આવશે વ ટા અને હણા બરાબર ચલો સમજાય છે ત્યાર પછીનું જોઈએ બાજુનું ચિત્ર શું આપ્યું છે ચાદર કાબર બરાબર આ કાબર છે આ ચાદર છે બરાબર અહીંયા ર આપેલો છે તો પહેલાં ઊભું શું લખીશું આપણે તો કે ચાદર તો અહીંયા લખો ચા અહીંયા દ અને ર લખેલો છે બરાબર હવે કાબર લખશું તો પહેલાં શું લખીશું કા કા ત્યારબાદ લખીશું બ કાબર બની ગયો શબ્દ ચલો ત્યાર પછીનું જોઈએ શેનું ચિત્ર આપ્યું છે આપણને વહાણનું નીચે શેનું ચિત્ર આપ્યું છે બાણનું બરાબર તો ચાલો હવે આમાં ખ્યાલ આવી જશે કે વહાણ તો એમાં ત્રણ અક્ષર આવે બાણ કેટલા આવ્યા બે બરાબર હણો આપણને આપેલો છે તો પહેલાં લખીશું આપણે અહીંયાથી વ હા હણ લખેલો છે બરાબર ત્યાર પછી લખીશું બાણ તો હણ તો આપેલો છે ખાલી બા લખવાનો આવશે બરાબર બાણ થઈ ગયું ચલો અહીંયા આપણે જોયું તો કે આ કાવાળા કક્કો લખો એટલે બધા જે તમારે શબ્દ આવશે એ પણ કાવાળા જ આવશે બરાબર ત્યાર પછીનું જોઈએ શેનું ચિત્ર આપ્યું છે તલવારનું અને નીચે શેનું ચિત્ર આપ્યું છે વાદળનું બરાબર તો અહીંયા વા આપેલો છે હવે તલવાર લખીશું પહેલાં તો પહેલાં અહીંયા આવશે ત લ વા ર બરાબર ત્યાર પછીનું જોઈએ વાદળ તો અહીંયા વા લખેલું છે આપણે લખીશું દ અળ બરાબર વાદળ આવી ગયું ત્યાર પછી જોઈએ શેનું ચિત્ર છે તો કે સારસનું અને અહીંયા શેનું છે સાપનું બરાબર તો અહીંયા સા લખેલો છે હવે શું લખીશું આપણે તો કે સા ર સ બરાબર અને અહીંયા ઊભું શું આવશે તો કે સાપ આ સારસ લખ્યું ઊભું શું આવશે સાપ બરાબર ચાલો હવે પછી જોઈએ શું આપ્યું છે ચિત્ર જોઈને શબ્દ બનાવો આપણે ચિત્ર જોવાનું છે અને એની સામે શબ્દ લખવાનો છે પહેલું ચિત્ર શેનું આપ્યું છે તો કે પાનનું તો અહીંયા લખીશું પાન પાન બરાબર ત્યાર પછીનું છે ધજા તો લખીશું ધજા બરાબર ત્યાર પછી છે કાતરનું શેનું ચિત્ર છે કાતરનું તો અહીંયા લખીશું કાતર ત્યાર પછી છે ગાજર તો અહીંયા લખીશું આપણે ગાજર ચલો આ કહો જોઈએ શેનું ચિત્ર છે હમણાં જ તમે દિવાળીમાં ફોડ્યા ને સરસ ફટાકડા અહીંયા લખીશું આપણે ફટાકડા બરાબર ચાલો ત્યાર પછીનું બાજુમાં જોઈએ શેનું ચિત્ર આપ્યું છે ગાયનું તો અહીંયા લખીશું આપણે ગાય ત્યાર પછી શેનું છે વાઘનું તો અહીંયા લખીશું વાઘ ત્યાર પછી શેનું આપ્યું છે દાડમનું તો અહીંયા લખીશું આપણે દાડમ બરાબર ત્યાર પછી આ શેનું ચિત્ર છે પાલકનું પાલક ખાવ છો ને તમે બધા પાલક ખાવાની પાલક
बराबर। त्यार पछी सेनू चित्र आप्यु छे अनानसनू, तो अहींया लखीशु आपणे अनानस। बराबर, आवी रीते तमारे तमारी चोपड़ी में पूरवानू छे। हवे पछीनो अभ्यास आपणे बीजा वीडियो में जोईशु। धन्यवाद।